રાણપુર ગામના મુખ્ય રાજમાર્ગ ઉપર ધૂળની ડમરીઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બોટાદ જિલ્લાનું રાણપુર ગામ તાલુકા મથક તરીકે જાહેર થયું છે ત્યારે ગ્રામ્ય પંચાયત દ્વારા રાણપુર તાલુકા મથકના વિકાસની કામગીરી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા રાણપુર શહેરના મુખ્ય રાજ્ય ધોરીમાર્ગ ઉપરથી લારી ગલ્લા હટાવી દબાણ દૂર કરાયા હતા, તો પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત કચેરી સુધીનો મુખ્ય માર્ગ રાણપુર શહેરની મધ્યમાંથી પસાર થાય છે. આ માટે માર્ગ ઉપર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે ત્યારે વાહનો પસાર થવાથી ધૂળની ઉડતી ડમરીઓ લોકોને પરેશાન કરે છે. મુખ્ય માર્ગ ઉપર 3 સ્કૂલો, દવાખાનાઓ, બેંકો અને કચેરીઓ પણ આવેલી છે. ત્યાં જેટલા કેબિનવાળા જે દબાણ હતા ત્યારે આરએમબી ડિપાર્ટમેન્ટ દ્વારા એ તમામ કેબિન ધારકોને હટાવવામાં આવ્યા. એમનો ધંધો રોજગાર આ બાબતે છીનવાઈ ગયો. બીજી વસ્તુ કે એ છીનવાયા પછી જે રોડની બંને સાઈડથી જે ધૂળની ડમરી ઉડે છે, 1.5 મહિનાથી રાણપુરના લોકો સતત હેરાન પરેશાન થાય છે. ત્યાં બે હોસ્પિટલ આવેલી છે, સરકારી સ્કૂલો આવેલી છે, બેંકો આવેલી છે અને આનું કોઈ 1.5 મહિનાથી કોઈ નિરાકરણ થતું નથી. જ્યારે દબાણ હટાવવામાં ત્યારે એવી વાત થઈ હતી કે જ્યાં સુધી નવો રોડ ન બને ત્યાંના કાયમી વિકલ્પ માટે અમે ડામર રોડ પાથરશું, હજી સુધી કોઈ તું નથી. એટલે અમે આરએમબી ડિપાર્ટમેન્ટને આવેદનપત્ર આપ્યું છે, જ્યાં સુધી રોડ ન બને ત્યાં સુધી એને વૈકલ્પિક વ્યવસ્થા કરો વિનંતી. 10 દિવસની અંદર આ વ્યવસ્થા નહીં થાય તો રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ અમરનાથ ઉપર. ધૂળની સતત ઉડતી રજકણોથી લોકોની શ્વાસ સંબંધિત તકલીફો વધી રહી છે. સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે તાત્કાલિક આ માર્ગ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે આ રસ્તો રાણપુરના હાર્દ સમૂહ છે. યુવા કોંગ્રેસ દ્વારા ચેતવણી આપી છે કે જો 10 દિવસની અંદર આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા ગાંધીચિહ્ન માંગી ઉપવાસનું આંદોલન કરવામાં આવશે અને હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ સમસ્યાને કેટલી ગંભીરતાથી લઈ નિરાકરણ માટે પ્રયાસો કરે છે.